પાટણમાં કોંગ્રેસના સંભવિત ઉમેદવારની ચર્ચાને પગલે દલિત સમાજમાં ભારે સંતોષ અને નારાજગીનો સૂર ઉઠ્યો છે. હાલમાં પાટણ પાસના કન્વીનર કિરીટ પટેલને પાટણ બેઠક પર કોંગ્રેસ દ્વારા ટિકિટ મળે તેવી પૂરી શક્યતા દેખાઈ રહી છે અને તેમનું નામ પ્રથમ હરોળમાં ચર્ચાઈ રહ્યું છે. ત્યારે તેમનું નામ જાહેર થાય તે પહેલા જ પાટણ દલિત સમાજમાં તેમનો ઉગ્ર વિરોધ ઉઠવા પામ્યો છે. વિધાનસભા ચૂંટણીના આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પાટણમાં પણ ઉમેદવારની સંભવિત યાદી અને ચર્ચાઈ રહેલા નામો સામે ક્યાં ને ક્યાં નારાજગી અને વિરોધનો સૂર ઉઠવા પામ્યો છે. પાટણ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ પોતાના ઉમેદવાર જાહેર કર્યા નથી, પરંતુ સંભવિત અને ચર્ચાઈ રહેલા નામો કેટલું જન સમર્થન મેળવે અને છેલ્લે યાદીમાં કોનું નસીબ ચમકે છે, કોનું પત્તું કપાય છે એ જોવું રહ્યું. ત્યારે પાટણ બેઠક પર કોંગ્રેસ તરફથી પાટણ પાસના કન્વીનર કિરીટ પટેલનું નામ આગળ આવતા જ પાટણ દલિત સમાજમાં વિરોધ ઉઠ્યો છે. પાસ કન્વીનર કિરીટ પટેલ દ્વારા ભૂતકાળમાં દલિત સમાજ વિરોધી પ્રવૃત્તિઓ અને એરોસિટી એક્ટના વિરોધમાં રેલી યોજી પાટણ જળબેસલાક બંધ કરાવી હતું. ત્યારે તેમની દલિત સમાજ વિરોધી માનસિકતા અને બંધારણીય હક એવા એટ્રોસિટી એક્ટની નાબૂદી માટેની માનસિકતા તેમના વિરોધનું મુખ્ય કારણ બન્યું છે. આ બાબતને પાટણ દલિત સમાજના આગેવાનો એવા જ આજે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રેસ યોજી પોતાની રજૂઆત મીડિયા સમક્ષ મૂકી હતી. તેમનો વિરોધ ફક્ત કિરીટ પટેલ સામે છે, પાટીદાર સમાજ સામે નહીં. એમ જણાવી અન્ય કોઈ પણ ઉમેદવાર આવે તો દલિત સમાજ પૂરતું સમર્થન આપશે, પરંતુ જો કોંગ્રેસ દ્વારા કિરીટ પટેલને ટિકિટ આપવામાં આવશે તો સમગ્ર દલિત સમાજ કોંગ્રેસની વિરુદ્ધમાં જશે અને પાટણ જિલ્લાની 4 સીટો સહિત ઉત્તર ગુજરાતમાં પણ તેમના ઘેરા પ્રત્યાઘાત પડશે. વધુ દલિત આગેવાને પ્રદેશ કક્ષાએ પણ આ અંગે રજૂઆત કરી પોતાની નારાજગી દર્શાવી છે. નોંધનીય છે કે પાટણ બેઠક પર 3000 જેટલા દલિત મતદારો છે. આજ રોજ અમારા પાટણ વિધાનસભા મત વિસ્તારના દલિત સમાજના ચૂંટાયેલા પદાધિકારીઓ અને સમાજના આગેવાનોની અમે અહીંયા કોંગ્રેસ કાર્યાલય ખાતે મિટિંગનું આયોજન કર્યું હતું. અમારો મિટિંગનો મુખ્ય ઉદ્દેશ અને હેતુ એવો હતો કે ભાઈ અત્યારે હાલ વિવિધ માધ્યમોમાંથી અમને ભાઈ એવા નામ જાણવા મળ્યા છે કે જે ભૂતકાળમાં દલિત સમાજના લાગણી દુભાય એવા કૃત્યો કરેલા છે. બરાબર 2008માં એક એક્રોસિટી એક્ટ ની એક બનાવ બનેલો હતો. એ બનાવના અનુસંધાનમાં પાટણ બંધ રખાવી અને દલિત સમાજની જે કાયદાના રક્ષણ સમાન જે એક્રોસિટી એક્ટ છે બરાબર એનો નાબૂદ થવી જોઈએ એવા સ્લોગનો સાથેની એક રેલી નીકળી હતી. અને આ રેલીનું તમામ સંચાલન કે જે આગેવાની તે કિરીટભાઈ પટેલની હતી બરાબર. અને અત્યારે હાલ એમનું નામ ઉમેદવાર તરીકે અહીંયા ચાલી રહ્યું છે. તો અમે દલિત સમાજના આગેવાનો આ બાબત બરાબર ની વાત અમારા કોંગ્રેસ પાર્ટીના તમામ ફોરમ અને તમામ જગ્યાએ કરી ચૂક્યા છીએ અને આપના મીડિયાના માધ્યમથી આપ અમારા નેતૃત્વમાં અમે જાણ કરી ચૂક્યા છીએ અને લેખિતમાં પણ કરી ચૂક્યા છીએ અને આપના માધ્યમથી પણ કરવા માગીએ છીએ કે ભાઈ સર્વ સમાજને સાથે લઈ ચાલે એવા કોઈ ઉમેદવારને ટિકિટ આપજો બરાબર. અને ખાસ કરીને દલિત સમાજની લાગણી દુભાવી હોય આવા વ્યક્તિઓને ટિકિટ ના આપવા અમારી પાર્ટીને નમ્ર વિનંતી છે. એટલે ટૂંકમાં એક્રોસિટીનો જાહેરમાં વિરોધ કર્યો હતો, જે દલિતના દલિત સમાજ માટે એ કાયદાનો રક્ષણ સમાન કાયદો છે અને આનો જાહેરમાં વિરોધ કર્યો હતો. તો આવા વ્યક્તિના દલિત સમાજ